પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમા મુદ્દે ફરિયાદ દાખલ કરવાની કવાયત હાથ ધરી છે. પીઓપીની મૂર્તિઓના કારણે જળ પ્રદૂષણ થાય છે. આવી મૂર્તિઓ સામે પ્રતિબંધ છે, છતાં આવી મૂર્તિઓ બની રહી છે, વેચાય છે, સ્થાપના થાય છે અને નર્મદા નદીમાં નિયમોની વિરુદ્ધ જઈ વિસર્જન પણ થાય છે. વહીવટીતંત્ર મુખસાક્ષી બનીને હાથ પર હાથ ધરીને નર્મદાને પ્રદૂષિત થતી જોયા કરે છે. આ વખતે ઘણા ગણેશ મંડળોએ જાગૃત બની ગણેશજીની વિશાળ પ્રતિમાઓથી દૂર રહ્યા છે, જે આવકારદાયક છે. પરંતુ મોટાભાગના હજુ પણ પીઓપીની વિશાળ પ્રતિમાઓ જ સ્થાપિત કરવાનો આગ્રહ રાખે છે. જાહેરનામાના ઉલ્લંઘન સામે તંત્ર કોઈ પગલાં લેતું નથી. તંત્ર હંમેશા રાજકીય દબાણનું બહાનું આગળ ધરી દે છે. જો રાજકીય દબાણ થતું હોય તો આવું દબાણ કરનાર રાજકીય આગેવાનો પણ ખોટા છે, કાયદાના વિરોધી છે અને ધર્મને રાજનીતિનો રંગ આપી ધર્મ અને પર્યાવરણ બંનેને પ્રદૂષિત કરી રહ્યા છે. તેમ કહેવાય, મારી જાણ મુજબ આ વખતે એક સંસ્થા કદાચ તૈયાર થઈ છે જે ગણેશ ઉત્સવમાં નિયમોનું પાલન ન કરાવી શકનાર તંત્રના જે તે વિભાગ અને અધિકારી તથા તંત્ર ઉપર રાજકીય દબાણ કરનાર નેતાઓ સામે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરવાની છે. શ્રદ્ધા કરતા સાધન મોટું થાય ને ત્યાં સમસ્યાઓ સર્જાય છે. આપણા ઉત્સવોમાં કંઈક આવું થઈ રહ્યું છે. જે મૂળ સત્વ હતું શ્રદ્ધાનું એ હવે બાજુ પર રહેતું જાય છે અને સાધન મોટા થતા જાય છે. એના કારણે છેલ્લા અનેક વર્ષોથી આપણે બધા જ આ ઉત્સવોને સમસ્યાગ્રસ્ત રીતે ઉજવી રહ્યા છે. ગઈકાલે આવો જ બનાવ બન્યો. વિશાળકાય મૂર્તિ, ગણેશજીની મૂર્તિ લાવતા અંકલેશ્વરની અંદર કરંટ લાગતા બે યુવાનોના મોત થયા, 6 યુવાનો ઘાયલ થયા. ક્યાંક ને ક્યાંક આના માટે તંત્ર જવાબદાર છે. ગણેશજી સહિતના ઉત્સવોને લઈને તંત્રે, સરકારે, સુપ્રીમ કોર્ટે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કેટલાક સૂચનો કરેલા છે. એના જાહેરનામાઓ પ્રસિદ્ધ થયેલા છે કે પીઓપીની મૂર્તિ રાખવી નહીં, 9 ફૂટ કરતાં વધારે ઊંચાઈવાળી મૂર્તિ નહીં રાખવી. છતાં પણ નિયમોને નેવે મૂકીને આજે વિશાળકાય મૂર્તિઓ સ્થાપિત થઈ રહી છે, પીઓપીની મૂર્તિ પણ સ્થાપિત થઈ રહી છે. ખરેખર આ બધાની ઉપર તંત્રએ પગલાં લેવા જોઈએ. આવી મૂર્તિઓની સ્થાપના ન થાય એટલા માટે તંત્રએ કામ કરવું જોઈએ, પણ એના સ્થાને તંત્ર ચૂપકીથી સાધીને બેઠું છે, મૌન સાધીને બેઠું છે. અને પ્રતિ વર્ષ અનેક સૂચનો છતાં, જાહેરનામાઓ પ્રસિદ્ધ કરવા છતાં આવી વિશાળકાય મૂર્તિઓનું સ્થાપન થતું જાય છે. ગત વર્ષે પણ આ જ રીતે ભરૂચની અંદર કરંટ લાગવાથી ગણેશ ઉત્સવ દરમિયાન જ મૂર્તિ લાવવા દરમિયાન એક યુવાનનું મોત થયું હતું કરંટ લાગવાથી. આ વર્ષે 2 યુવાનના ભોગ લેવાયા છે, અન્ય યુવાનો હજુ સારવાર હેઠળ છે. ક્યાંક ને ક્યાંક આવી દુર્ઘટનાઓ બહાર આવતી જાય છે, છતાં પણ હજુ પણ તંત્ર મૌન ધરીને બેઠેલું છે. અને એટલે હું એમ માનું છું કે આ બંને યુવાનોના મોત પાછળ આ તંત્ર જવાબદાર છે. જો એના વિશાળકાય મૂર્તિઓ પર પ્રતિબંધ મૂક્યા પછી એની સ્થાપના ન થાય, એને લવાય ના, એ મૂર્તિઓના સર્જન ન થાય, એના માટે જો તકેદારી રાખી હોત તો આ બનાવ આજે ના બન્યો હોત. દર વર્ષે આવા કેટલાય યુવાનો આનો ભોગ બની રહ્યા છે. તંત્રને જ્યારે કહેવામાં આવે ત્યારે એક જ બહાનું આગળ ધરે છે કે રાજકીય રીતે દબાણ આવે છે. જો રાજકીય રીતે આગેવાનો આ દબાણ કરતા હોય તો મને એમ લાગે છે કે ધર્મ અને ઉત્સવને રાજકીય રંગ અપાઈ રહ્યો છે. એ આ દેશ માટે સૌથી ખતરનાક વસ્તુ છે. ધર્મને રાજકીય રંગે નહીં રંગવો જોઈએ. એના જે નીતિ નિયમો છે, નિયમ મુજબ પાલન થવું જોઈએ. કાયદા મુજબ ઉત્સવો ઉજવવા જોઈએ. ધાર્મિક રીતે ઉત્સવો ઉજવવા જોઈએ. જ્યાં શ્રદ્ધા કરતા સાધન મોટું થઈ જાય, જ્યાં વિવાદ ઊભા થાય, જ્યાં હરીફાઈઓ લાગવાનું શરૂ થઈ જાય, જ્યાં ચડસા ચડસી આવી જાય, ત્યાં ધર્મનું મૂળ સ્વરૂપ રહેતું નથી.